અમદાવાદ ના સરસપુર વિસ્તારમાં આવેલા રૂખીબાઈની ચાલી અને ખાત માતૃ સુરન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા સશક્તિ પર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હાજર રહ્યા હતા, જેમણે મહિલાઓને કઈ રીતે શારીરિક રીતે, માનસિક રીતે અને આર્થિક રીતે સદ્ધર થઈ શકે તે વિશે મહિલાઓને સમજાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સમીક્ષા સંસ્થાના ઉપક્રમે આજે અત્રે બાઈ રૂખીની ચાલીમાં આયોજન કરવામાં આવેલ મહિલા સેમિનારમાં અત્રે ઉપસ્થિત રહેલા છે તમામ જે અધિકારીઓ કર્મચારીઓ, જેમાં આજે મહિલાઓને એમના સ્વાસ્થ્ય વિશેની જાણકારી આપવામાં આવી, સરકારી યોજનાની જાણકારી આપવામાં આવી અને પોલીસ ખાતાની જાણકારી આપવામાં આવી કે મહિલા પોલીસ સ્ટેશનની કામગીરી વિશે પણ જાણકારી આપવામાં આવી. અમે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાની જાગૃતિ કાર્યક્રમ કરીએ છીએ અને અત્યારે અમારા પણ જેમણે જે સ્થળની કામદારી યોજના દ્વારા એના દ્વારા અમે આના પણ ઘણી વાર પહેલાં અમે પ્રોગ્રામ કરેલા છે અને એ દ્વારા મહિલાઓના સશક્તિકરણ વિશે સમજાવવામાં આવે છે અને મહિલાઓ આગળ વધે અને સારી રીતે જીવન જીવી શકે એ બદલ. પાછા અમે હમણાં મહિલા બેનને બોલાયા હતા, એમણે પણ એમને જાગૃતિ વિશે, મહિલાઓની જાણકારી વિશે એમને માહિતી આપી અને એવું બધું અમે કાર્યક્રમ કરીએ છીએ કે જેથી કરીને અમે મહિલાઓને કંઈ મદદરૂપ બની શકીએ, સમાજને ઉપયોગી થઈ શકે અને સરકારની કામગીરીને અમે આગળ વધારી શકીએ. સંસ્થામાં બહેનોને વધારે મદદરૂપ થઈએ એવી રીતે અમે કાર્યક્રમ કરતા રહીએ છીએ અને એમને કંઈ નવી પ્રવૃત્તિ કરવા માટે ઉત્સાહિત કરીએ છીએ. યોગેશ્વરી રામાનુજ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા નાગરવેલ હનુમાન પાસે પાઇપલાઇનના કામ દરમિયાન બે મજૂરો દટાયા હતા. મજૂરોને સારવાર માટે SU હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ ઘટના અંગે જાણ થતા લોકોને ટોળા ટોળા જામી ઉઠ્યા હતા. અમદાવાદના અમરાઈ વિસ્તારમાં આવેલા નાગરવેલ હનુમાન તરફ જતા માર્ગ ઉપર પાઇપલાઇનનું કામ ચાલતું હતું. આ પાઇપલાઇનના ખોદકામ દરમિયાન બે મજૂરો દટાઈ ગયા હતા ત્યારે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગે આ બંને મજૂરોને બહાર કાઢી સારવાર માટે LG હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઘટના પર આ લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા. યોગેશ્વરી રામાનુજ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. અમૃતસરમાં ટ્રેન અકસ્માતને લઈને સ્થાનિક પ્રદર્શનકારીઓએ રોડ અને રેલવે લાઇન બ્લોક કરી હોવાથી અનેક ટ્રેનો અટવાઈ છે ત્યારે પરિવારજનો અને સ્થાનિકોએ અમૃતસરમાં મોટા પ્રમાણમાં દેખાવ કર્યો છે. સ્થાનિકોના આયોજનમાં જે ગેરરીતિ સામે આવી છે તે લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. પંજાબના અમૃતસરમાં રાવણ દહન નીકળેલા રહેલા 62 લોકોને ટ્રેને કચડી માર્યા હતા. આ ઘટના બાદ રેલવે પ્રધાને જણાવ્યું હતું કે આ મામલે કોઈ જ તપાસના આદેશ આપવામાં નહીં આવે. પ્રશાસનના આવા જવાબ અને ઘટનાથી આઘાત પામેલા પરિવારજનો અને સ્થાનિકોએ અમૃતસરમાં મોટા પ્રમાણમાં દેખાવ યોજ્યા હતા. અમૃતસરમાં જ રેલવે ટ્રેક ઉપર આવી દુર્ઘટના બની હતી તે વિસ્તારમાં ચક્કાજામ કર્યો હતો અને રેલવેના પાટા બ્લોક કરી દીધા હતા, જેને પગલે કલાકો સુધી ટ્રેનો બંધ રહી હતી અને કેટલાક વિસ્તારોમાં પોલીસ અને સ્થાનિકોની વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું. બીજી તરફ આ ઘટનાને લઈને અનેક વિગતો સામે આવી રહી છે ત્યારે આયોજક ફરાર છે અને સ્થાનિકો તેને શોધી રહી છે. એક વિડીયોમાં કાર્યક્રમનું આયોજક સ્થળ પરથી ભાગતો દેખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિકોમાં આયોજનની જે ગેરરીતિ સામે આવી છે તેને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર દેખાવો દરમિયાન એક ફોટોગ્રાફર અને પોલીસ કમાન્ડો ગંભીર રીતે ઘવાયા હતા. સ્થાનિકોએ સુરક્ષા જવાનો પર પથ્થરમારો કરી દીધો હતો. સાથે રેલવે સ્ટેશનની આસપાસ મોટા પ્રમાણમાં લોકો વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા હતા. બીજી તરફ મૃતકોના પરિવારજનોને હાલ કોઈ સહાય નથી મળી. મોટાભાગના પીડિત ઉત્તર પ્રદેશના અને બિહારના વતની છે અને રોજીરોટી માટે અમૃતસર આવ્યા હતા. પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે એક ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપની રચના કરી છે અને જે પણ પીડિતો છે તેમના પરિવારને સહાય કરવાની કવાયત હાથ ધરી હતી. સ્થાનિકોને પણ સહાય માટે અપીલ કરવામાં આવી રહી છે ત્યારે સ્થાનિકોની માંગ છે કે આટલી મોટી દુર્ઘટના બની હોવા છતાં કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી કેમ નથી? રેલવે પ્રશાસન અને સરકાર બંનેમાંથી કોઈ જવાબદાર લેવા માટે તૈયાર જ નથી. અમે ઈચ્છીએ છીએ કે જે પણ વ્યક્તિ આ ઘટનાના માટે જવાબદાર હોય તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ. અમદાવાદના જોધપુર વિસ્તારમાં એક અનોખા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગરબા રમતા તમામ ખેલૈયાઓ મૂક બધીર હતા ત્યારે 300 થી વધુ ખેલૈયાઓ ગરબે ઝૂમ્યા હતા.
અમદાવાદના જોધપુર વિસ્તારમાં એક અનોખા ગરબા યોજવામાં આવ્યા હતા. આ ગરબામાં રમતા તમામ ખેલાડીઓ મૂક બધિર હતા. તમામ લોકોને ન સાંભળી શકતા હતા, ન બોલી શકતા હતા, તેમ છતાં પણ ગરબામાં ખૂબ જ હોંશે હોંશે ગરબા રમી રહ્યા હતા. તમામ ખેલૈયાઓ ગરબે રમવા માટે સામાન્ય લોકોની જેમ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે ઘૂમ્યા હતા. આ ગરબાનું આયોજન છેલ્લા 24 વર્ષથી કરવામાં આવે છે અને તમામ આયોજન અને સંચાલન મૂક બધિર લોકો દ્વારા જ કરવામાં આવે છે. આ ખેલૈયાઓને પ્રોત્સાહન આપવા માટે ઇનામનું પણ વિતરણ કરવામાં આવે છે. યોગેશ્વરી રામાનુજ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. સાયના સામે સતત 11મા વિજય સાથે તાઈસુ ચિંગ ડેનમાર્ક ઓપનમાં ચેમ્પિયન વિશ્વ નંબરની 1 બેડમિન્ટન ખેલાડી ચાઇનીઝ તાઇપેંગની તાઈસુ ચિંગે ભારતીય ખેલાડી સાયના નેહવાલને ડેનમાર્ક ઓપનમાં ફાઇનલમાં પરાજય આપીને ટાઇટલ જીત્યો હતો. સાયના સામે સતત 11મા વિજય સાથે તાઈજુ કિંગ ડેનમાર્ક ઓપનમાં ચેમ્પિયન વિશ્વ નંબર બેડમિન્ટન ખેલાડી ચાઇનીઝ તાઇપેંગની તાઈજુ ચિંગે ભારતીય ખેલાડી સાયના નેહવાલને ડેનમાર્ક ઓપનની ફાઇનલમાં પરાજય આપી ટાઇટલ જીતી લીધું હતું. સાયના નેહવાલનો તાઈજુ ચિંગ સામે સતત 11મો અને કુલ 13મો પરાજય હતો. તાઈજુ ઇંગના સાયના વચ્ચે જીત અને હારનો રેકોર્ડ 13-5 થઈ ગયો છે. પૈકી આ વર્ષે સાયનાની તાઈજુ ચિંગ સામે આ 5મી હાર હતી. સાયના છેલ્લે 2013માં તાઈજુ ચિંગ સામે જીતી હતી. આ હારને કારણે સાયનાને વર્ષ 2012 અહીં બીજી વખત ચેમ્પિયનનું બનાવવાનું સ્વપ્ન તૂટી ગયું હતું. ત્યારે ફાઇનલ મેચમાં તાઈજુ ચિંગને સાયનાને 12-13, 13-21, 21-6 હરાવી હતી. સાયનાએ પ્રથમ 2 સેટમાં જોરદાર રમત દર્શાવી હતી, પરંતુ નિર્ણાયક 3જા સેટમાં ખરાબ પ્રદર્શનને કારણે ટાઇટલ ગુમાવવો પડ્યો હતો. પ્રથમ સેટમાં તાઈજુએ શરૂઆતથી સાયનાના સામે લીડ જાળવી રાખતા લાંબી લેન્થના શોટ્સ રમી તેણે સાયનાને વોટ શોટ્સ રમવા માટે મજબૂર કરી 21-13 જીત મેળવી હતી. બીજા સેટમાં સાયનાની શરૂઆત આક્રમિક રમત દર્શાવી છે, ત્યારે સાયનાએ પોતાની રણનીતિમાં બદલાવ કર્યો છે. તેણે તાઈને ફ્રન્ટ કોર્ટમાં આવવાની તક આપી નહીં અને બેલ લાઇન પર રમવા માટે મજબૂર કરી દીધી હતી, જેના કારણે સાયનાએ બીજો સેટ 21-13 જીતી લીધો હતો. ત્રીજા અને નિર્ણાયક સેટમાં સાયના લઈ જાળવી શકતી ન હતી, ત્યારે તાઈજુએ 2-2 બરાબરી બાદ સતત 9 પોઈન્ટ મેળવતા 11-2 લીડ મેળવી હતી. સાયના માટે વાપસી કરવી મુશ્કેલ બની ગઈ હતી અને તાઈજુ ચિંગે ત્રીજો સેટ 21-6 જીતી ટાઇટલ પણ જીતી લીધું હતું. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904249450. મેનેજ્ડ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બાદ આપનું સ્વાગત છે. તો કાશ્મીરમાં રવિવારે લોહી લિહાળ થયો હતો, ત્યારે સરહદે 3 જવાનો શહીદ થયા હતા, ત્યારે આતંકીના હુમલામાં 7 નાગરિકો પણ માર્યા ગયા હતા. તે દરમિયાન સૈન્યએ 5 આતંકીઓને ઠાર માર્યા હતા. કાશ્મીરમાં રવિવારે લોહી લિહાણ રહ્યો હતો, સરહદે 3 જવાનો શહીદ થયા હતા, ત્યારે આતંકી હુમલામાં 7 નાગરિકો પણ માર્યા ગયા હતા. તે દરમિયાન સૈન્યોએ 5 આતંકીઓને ઠાર માર્યા હતા, ત્યારે જમ્મુ કાશ્મીરના કુલગામમાં સૈન્ય દ્વારા હાથ ધરવામાં આવેલ ઓપરેશનમાં 3 આતંકીઓ માર્યા ગયા હતા. જ્યારે બીજી તરફ આ સ્થળે સામસામે ગોળીબાર દરમિયાન 7 નાગરિકોના મોત નીપજ્યા હતા. લારુ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની જાણકારી સૈન્યને મળી હતી, જે બાદ સમગ્ર વિસ્તારને ઘેરીને સૈન્ય દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ પણ વિસ્ફોટક સામગ્રી સાથે સૈન્ય પર ગોળીબાર કરી દીધો હતો. ત્યારે આતંકીઓ દ્વારા હુમલા કરી રહ્યા હતા, ત્યારે તે વિસ્તારમાં કેટલાક સ્થાનિકોએ જવાની જીદ કરી હતી.
જેવા સ્થાનિકો ગોળીબાર સ્થળ પર પહોંચે તુરંત જ એક મોટો વિસ્ફોટક આતંકીઓએ કર્યો હતો, જેને કારણે 7 લોકોના સ્થળ પર મોત નીપજ્યા હતા અને અનેક ઘવાયા હતા. આ ઘટના બાદ સ્થાનિકોમાં રોષ વધ્યો છે, જેને પગલે સૈન્ય અને સ્થાનિકો વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું. પથ્થરમારાની પણ અનેક ઘટનાઓ સામે આવી હતી બાદ સૈન્યએ ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન આશરે 20 લોકો ઘવાયા હતા. ડીજીપી દિલબાગ સિંહે માર્યા ગયેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે, જ્યારે સાથે જણાવ્યું છે કે જે વિસ્તારમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામ સમય ગોળીબાર જારી હોય તે સ્થાનિકોએ જવાનું ટાળવું જોઈએ. બીજી તરફ આ મામલે દોષનો ટોપલો આતંકીઓ નહીં પણ સૈન્ય પર ઢોળવાની મેલી રમત અગલવાદીઓએ શરૂ કરી દીધી છે અને સોમવારે કાશ્મીર બંધની જાહેરાત કરવામાં આવી છે, જેને પગલે સોમવારે પણ રાજ્યમાં અશાંતિનો માહોલ રહેશે અને હિંસા જારી રહેશે તેવી શંકાને પગલે સુરક્ષા વધારી દેવામાં આવી છે. જો કે કાશ્મીરના અગલવાદીઓએ બંધની જાહેરાત કરી છે તેને કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સે સમર્થન આપ્યું છે અને સૈન્ય દ્વારા ચાલી રહેલા ઓપરેશનને બંધ કરવાની માંગણી કરી છે. બીજી તરફ સરહદે પાકિસ્તાની સૈન્ય આતંકીઓને ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન ભારતીય સૈન્ય અંગેની જાણકારી મળતા 2 ઘૂસણખોરોને ઠાર માર્યા હતા. જોકે આ દરમિયાન 3 જવાનો શહીદ થયા છે અને આ ઘટનામાં રાજૌરીમાં સામે આવી હતી અને એક દિવસમાં 3 જવાનો શહીદ થયા હતા અને 7 નાગરિકો માર્યા ગયા હતા, જ્યારે 5 આતંકીઓને ઠાર માર્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. છેલ્લા ઘણા સમયથી દીપિકા પાદુકોણ તથા રણવીર સિંહના લગ્નને લઈને ચર્ચા જોવા મળી રહી છે, ત્યારે અંતે દીપિકા અને રણવીરે પોતાના લગ્નની જાહેરાત કરી દીધી છે. ત્યારે દીપિકા તથા રણવીરે 14 અને 15 નવેમ્બરના રોજ લગ્ન કરવાની વાત કરી છે. છેલ્લા કેટલા સમયથી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નને લઈને ચર્ચા થતી હતી, અંતે હવે દીપિકા તથા રણવીરે પોતાના લગ્નની જાહેરાત કરી છે. દીપિકા તથા રણવીરે સોશિયલ મીડિયામાં લગ્નની જાહેરાત કરી છે અને 14 અને 15 નવેમ્બરના લગ્નની કરવાની વાત કરી છે, ત્યારે વ્હાઇટ તથા ગોલ્ડન રંગના કાર્ડમાં દીપિકાએ ચાહકોને બિગ સરપ્રાઈઝ આપી હતી. લગ્નના કાર્ડમાં લખ્યું છે કે અમને જણાવતા આનંદ થાય છે કે અમારા પરિવારના આશીર્વાદથી અમારા લગ્ન 14-15 નવેમ્બરે નક્કી થયા છે. બહુ જ પ્રેમ દીપિકા તથા રણવીર. કાર્ડમાં એ વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી કે દીપિકા તથા રણવીરના લગ્ન ક્યાં થવાના છે. જોકે માનવામાં આવે છે કે દીપિકા તથા રણવીર લેક કોમો ઇટાલીમાં જ લગ્ન કરવાના છે. રણવીર તથા દીપિકા 2013થી એકબીજાને ડેટ કરે છે, ત્યારે ચાહકોની વચ્ચે આ બંને દીપવીર નામની લોકપ્રિયતા છે. આ બંનેને રામલીલા, પદ્માવતી તથા બાજીરાવ મસ્તાનીમાં સાથે કામ કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દીપિકા તથા રણવીર ઘણા જ પ્રાઇવેટ પર્સન છે, જોકે બંને પોતાના લગ્નને ભવ્ય બનાવવા માંગે છે. લગ્ન હિન્દુ વિધિથી કરવામાં આવશે, આટલું જ નહીં આ લગ્નમાં મીડિયાને દૂર રાખવામાં આવશે. સૂત્રોના મતે આ લગ્નમાં દીપિકા તથા રણવીરે સાથે મળીને 30 મહેમાનોને આમંત્રણ આપ્યું છે, જેમાં ક્લોઝ ફ્રેન્ડ્સ તથા પરિવારજનોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, દીપિકા તથા રણવીરે મહેમાનોને વિનંતી કરી છે કે તેઓ લગ્નમાં મોબાઈલ ફોન લઈને ના આવે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પૂજાની સૌથી તૈયારી દીપિકાની માતા ઉજ્જવલાએ કરી દીધી છે, ત્યારે ઇટાલીમાં જતા પહેલા દીપિકાના હોમ ટાઉન બેંગ્લોરમાં એક ભવ્ય પૂજા કરવામાં આવશે. લગ્નના 10 દિવસ પહેલા નંદી પૂજા કરવામાં આવે છે, ત્યારે દીપિકાના ઘરે આ પૂજા યોજવામાં આવશે. મુંબઈથી રણવીર પોતાના પેરેન્ટ્સ તથા ક્લોઝ ફેમિલી મેમ્બર્સ સાથે બેંગ્લોર આવશે અને પૂજા માટે જાણીતા નંદી મંદિરના પૂજારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમને પૂજા ક્યારે કરવામાં આવશે તેની માહિતી પણ આપી દેવામાં આવી છે. આ પૂજામાં દીપિકા તથા રણવીર બેસશે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પૂજા બાદથી લગ્ન સુધી દીપિકા પાદુકોણ કાચની બંગડીઓ પહેરશે. ભાવનાની તથા પાદુકોણા પરિવારના હાલમાં શોપિંગની દોડધામ મચી છે. સૌથી પહેલા બંને પરિવારે લગ્નની જ્વેલરી ખરીદી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને પરિવારોએ ચાંદીના ગરણાની ખરીદી કરી હતી. જોકે દીપિકા કે રણવીરના લગ્નમાં શા માટે સોના કે હીરા કે પછી પ્લેટિનિયમ જ્વેલરી નહીં પહેરે તે હાલ પૂરતું જાણી શકાયું નથી. રણવીરને બાંદ્રાના શ્રી એપાર્ટમેન્ટમાં નવું ઘર ખરીદ્યું છે, જ્યારે રણવીર આ બિલ્ડિંગમાં રહે છે, જે તેની સાથે આખો પરિવાર પણ રહે છે અને 6, 7 અને 8 માળે પહેલાંથી જ રણવીરનો પરિવાર રહે છે. હવે રણવીરે 4th માળે પણ પોતાનું ઘર ખરીદી લીધું છે અને જેનું ઇન્ટેરિયરનું કામ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 5મા દિવસે પણ લોકોને રાહત મળી છે. સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે સોમવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 30 પૈસા પ્રતિ લિટર ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના સીમિત દાયરામાં રહેતા હોવાથી, પરંતુ છેલ્લા 15 દિવસોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ લિટર $6 ઘટાડો જોવા મળ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 5મા દિવસે પણ લોકોને રાહત મળી છે.
સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી ઘટાડો આવ્યો છે, ત્યારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 30 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. ત્યારબાદ રાજધાનીમાં પેટ્રોલનો ભાવ 81.44 પ્રતિ લીટર થયો છે. સાથે દિલ્હીમાં સોમવારે ડીઝલના ભાવમાં 27 પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે ડીઝલનો ભાવ 74.92 રૂપિયા પ્રતિ લીટર થયો છે. ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા બાદ દિલ્હી સહિત અન્ય શહેરોમાં પણ લોકોને રાહત મળી છે. મુંબઈમાં સોમવારે પેટ્રોલના ભાવ 30 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળ્યો છે. તેથી દેશની આર્થિક રાજધાનીમાં સોમવારે પેટ્રોલની કિંમત 86.91 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. સાથે ડીઝલના ભાવમાં પણ લોકોને રાહત મળી છે. ત્યારે ડીઝલના ભાવમાં મુંબઈમાં સોમવારે 28 પૈસા પ્રતિ લીટર ઓછા થયા છે. તેથી ડીઝલના ભાવમાં 78.54 પ્રતિ રૂપિયા પ્રતિ લીટર થયો છે. મહત્વનું છે કે રવિવારે પણ સતત ચોથા દિવસે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. તો રવિવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 25 પૈસા પ્રતિ લીટર ઘટાડો આવતા 81.74 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. ડીઝલમાં રવિવારે 17 પૈસા પ્રતિ લીટર ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારે મુંબઈમાં રવિવારે પેટ્રોલના ભાવમાં 25 પૈસા ઘટાડો જોવા મળ્યો છે. જેથી અહીં પેટ્રોલનો ભાવ 87.21 રૂપિયા પ્રતિ લીટર થયો છે, જ્યાં ડીઝલના ભાવમાં 18 પૈસા પ્રતિ લીટર થયો છે. ડીઝલના ભાવમાં 78.82 રૂપિયા પ્રતિ લીટર થયો છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં થોડા કેટલા દિવસોમાં આવેલા ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા ઘટાડાથી ભારતીય ક્રૂડ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી રહી છે. જ્યારે અઠવાડિયામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સીમિત દાયરામાં રહ્યા હતા, પરંતુ છેલ્લા 15 દિવસમાં ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ $6 ઘટાડો આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. સુરત પાસે આવેલા રિંગ રોડ ખાતે કોઈનોર માર્કેટમાં પસાર થતા 2 યુવાનોએ ભીડનો લાભ લઈને મોબાઈલની ચોરી કરી છે. આ બનાવ અંગે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા પામી છે. સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન પાસે મળતી માહિતી મુજબ અજાણા ખાતે આવેલા આરફીન પઠાણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ રિંગ રોડ ખાતે આવેલા કોહિનૂર માર્કેટ પાસેથી પસાર થતા હતા, ત્યારે ભીડનો લાભ લઈ અજાણ્યા ચોરી સમૂહે તેઓના ખિસ્સામાંથી મોંઘો દાટ મોબાઈલ ચોરી કરી ભાગી છૂટ્યા હતા. હાલ આ બનાવ અંગે સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ, સુરત. અમૃતસરમાં થયેલા ટ્રેન અકસ્માતમાં 59 લોકોના મોતના ભોગ લેનાર તેના ટ્રેનના ડ્રાઈવરનું નિવેદન આવ્યું છે કે મેં ટ્રેનની ઇમરજન્સી બ્રેક લગાવી હતી, પરંતુ ટ્રેન સમય પર થોભી ના શકી. એક અગ્રણી મીડિયાના રિપોર્ટ પ્રમાણે ડીઝલ મલ્ટીપલ યુનિટના ડ્રાઈવર અરવિંદ કુમારે રેલવે મેનેજમેન્ટને આપેલા લેખિત નિવેદનમાં કહ્યું છે કે મેં અચાનક રેલવે ટ્રેક પર ભીડને જોઈ. હું સતત હોર્ન વગાડતા ટ્રેનની ઇમરજન્સી બ્રેક મારી, ત્યારબાદ કેટલાક લોકો તેની ઝપટમાં આવી ગયા. ડ્રાઈવરનું કહેવું છે કે ટ્રેન લગભગ થોભવાની સ્થિતિમાં આવતા જ ગુસ્સે ભરાયેલા લોકોએ ટ્રેન પર પથ્થરમારો કરી દીધો. ત્યારબાદ મેં ટ્રેનમાં સવાર પેસેન્જરોને સુરક્ષાને ધ્યાનમાં રાખતા ટ્રેન ત્યાંથી આગળ વધારી દીધી. જોકે ડ્રાઈવરના આ કરાયાનો દાવો અકસ્માતના સાક્ષીના નિવેદન અને સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોથી ઉલટું છે. અમૃતસરના જોડા ફાટક વિસ્તારમાં દશેરાના દિવસે અકસ્માતને લઈ આરોપ પ્રત્યારોપની વચ્ચે પોલીસે કબૂલ કર્યું છે કે તેમણે આયોજકોને ચેતવણી આપી હતી, પરંતુ કાર્યક્રમ માટે નગર નિગમની પણ મંજૂરી જરૂરી હતી, જે લેવામાં આવી ન હતી. આ બધાની વચ્ચે સામે આવેલા એક પત્રમાં સંકેત મળ્યા છે કે આયોજકો સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટરના પરિવારે કાર્યક્રમ સ્થળ પર સુરક્ષાની સગવડની માંગણી પણ કરી હતી, જ્યાં પંજાબના મંત્રી નવજોતસિંહ સિદ્ધુ અને તેમના પૂર્વ ધારાસભ્ય પત્ની નવજોત કૌર સિદ્ધુ આવવાની શક્યતા હતી. જોકે સાક્ષીઓએ ફરિયાદ કરી છે કે જોડા ફાટકની પાસે આવેલા રેલવે ટ્રેક પાસે મેદાનમાં સુરક્ષાની પૂરતી સગવડ ન હતી. અમૃતસરના ડેપ્યુટી પોલીસ કમિશનર અમીરકસિંહ પરવારે કહ્યું છે કે આયોજકોને એ શરત પર રજા આપવામાં આવી હતી કે નગર નિગમ અને પ્રદૂષણ વિભાગમાંથી મંજૂરી લેશે. અમૃતસર મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સોનાલી ગીરીએ કેસને વિભાગથી અલગ જણાવતા કહ્યું કે દશેરા સમારંભ આયોજિત કરવાની મંજૂરી કોઈને આપવામાં આવી નહોતી. તેનાથી પણ વધુ એ છે કે મંજૂરી માટે અમૃતસર કોર્પોરેશનમાં અરજી પણ કરાઈ ન હતી. જે રાવણ દહન કાર્યક્રમ દરમિયાન 60 લોકોના મોત થયા તેના કાર્યક્રમના આયોજક કોંગ્રેસ નેતા સૌરભ મદાન મીટનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો અકસ્માત પછી તરતનો જ છે, જેમાં તેઓ પોતાના ઘરે ભાગતા દેખાઈ રહ્યા છે. આપણે જણાવી દઈએ કે આ અકસ્માત બાદ તેઓ ફરાર છે. કેટલાક લોકો તેમના ઘર પર પથ્થરમારો પણ કર્યો છે. બીજી બાજુ રેલવે અધિકારીએ કહ્યું કે તેમની પાસે કાર્યક્રમ માટે કોઈ મંજૂરી માંગવામાં આવી ન હતી. રેલવેએ આ કેસમાં કોઈ પણ પ્રકારની તપાસ કરવાની ના પાડી દીધી છે અને કહ્યું છે કે આ કોઈ રેલવે અકસ્માત નથી, પરંતુ રેલવે પાટા પર ગેરકાયદેસર પ્રવેશનો એક મામલો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અમૃતસર. તો આ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.